નમસ્કાર. મહેફિલિન લોકડાઉનમાં આજે માણીએ સુરતી સર્જક, ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ ડોક્ટર મુકુલ ચોક્સીને. નમસ્કાર. કોરોનાના આ એપિસોડ દરમિયાન લખાયેલી થોડીક તાજી કવિતાઓ, થોડા મુક્તકો અને થોડી પંક્તિઓ રજૂ કરું છું. આ સૌપ્રથમ એક એવી વાત છે કે ઘણા બધાને અસર થઈ છે, સામાન્ય માણસોને અસર થઈ છે, બિઝનેસમેનોને, શ્રમિકોને, મધ્યમ વર્ગના લોકોને, કારીગરોને, કોઈ બાકાત નથી એમાં. તો એક યુવાન છોકરા છોકરી છે, પ્રેમીઓ છે, અને પ્રેમી છે, પ્રેમિકાને મળવા માટે બોલાવે છે. એ લોકોને કેવી અસર થઈ છે? તો પ્રેમિકા છોકરાને આ વાત કરે છે એક કવિતાની ભાષામાં કે અહીં મેરે યાર અભી મિલને મત આના મુજકો. અહીં મેરે યાર સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરે છે પ્રેમિકા, જુવાન છે એના છોકરા એના પ્રેમીને. અહીં મેરે યાર અભી મિલને મત આના મુજકો, ચંદ હફ્તો કે લીએ ભૂલ હી જાના મુજકો. અહીં મેરે યાર અભી મિલને મત આના મુજકો, ઓર ચંદ હફ્તો કે લીએ ભૂલ હી જાના મુજકો, ઓર જાનતા હૈ તું કે કિસ તરહ સુલાના મુજકો. રોજ રાત્રે પેલો ગુડ નાઇટ કહેતો હશે વોટ્સએપ પર કે જાનતા હૈ તું કે કિસ તરહ સુલાના મુજકો, ફાસલા રખ કે સુનાના કોઈ ગાના મુજકો. ફાસલા રખ કે સુનાના કોઈ ગાના મુજકો, ઓર બાતે ઓનલાઈન ભી પૂરી રાત ભી તો હો સકતી હૈ, બાતે ઓનલાઈન પૂરી રાત ભી હો સકતી હૈ, મત બતાના બુરી તબિયત કા બહાના મુજકો. ઓર હીર ને પારો ને લૈલા ને સિખાયા હૈ મુજે, કે હીર ને પારો ને લૈલા ને સિખાયા હૈ મુજે, કે આતા હૈ દૂર સે ભી પ્યાર જતાના મુજકો, આતા હૈ દૂર સે ભી પ્યાર જતાના મુજકો, ઓર છોટી સી ગલતી સે છોટી સી ગલતી હજારો કી મોત લાઈ. તો આપણે જોયું છે કે ઘણાની ભૂલો બીજાને કેટલી ભોગવવી પડે છે આવા પાન્ડેમિકમાં, કે છોટી સી ગલતી હજારો કી મોત લાઈ તો ઉમ્રભર માફ કરેગા ન જમાના મુજકો. છોટી સી ગલતી હજારો કી મોત લાઈ તો ઉમ્રભર માફ કરેગા ન જમાના મુજકો, ઓર ઘર કો હી અબ કે બનાના હૈ ઠિકાના મુજકો. છેલ્લી વાત છે કે ઘર કો હી અબ કે બનાના હૈ ઠિકાના મુજકો, વરના કોરોના બના દેગા નિશાના મુજકો. ઘર કો હી અબ કે બનાના હૈ ઠિકાના મુજકો, વરના કોરોના બના દેગા નિશાના મુજકો. એ મેરે યાર અભી મિલને મત આના મુજકો, ચંદ હફ્તો કે લીએ ભૂલ હી જાના મુજકો. અને આ એક ચાર પંક્તિ લખી છે કે મારા ઉપર પ્રસન્ન થઈ જો પ્રભુ કહે, મારા ઉપર પ્રસન્ન થઈ જો પ્રભુ કહે, કહે વત્સ આજે કોઈ પણ મુશ્કેલ ટાસ્ક આપ. મારા ઉપર પ્રસન્ન થઈ જો પ્રભુ કહે કે હે વત્સ આજે કોઈ પણ મુશ્કેલ ટાસ્ક આપ, તો નતમસ્તકે હું માગું પ્રભુ પાસે એટલું જ, નતમસ્તકે હું માગું પ્રભુ પાસે એટલું જ કે પૃથ્વી સમગ્ર ઢાંકી શકે એવો માસ્ક આપ. કે મારા ઉપર પ્રસન્ન થઈ જો પ્રભુ કહે કે હે વત્સ આજે કોઈ પણ મુશ્કેલ ટાસ્ક આપ, તો નતમસ્તકે હું માગું પ્રભુ પાસે એટલું જ કે પૃથ્વી સમગ્ર ઢાંકી શકે એવો માસ્ક આપ. અને બીજી થોડી પંક્તિઓ છે કે કોરોનાનું સ્કોરબોર્ડ જોવું જ પડે. આ પાન્ડેમિક આવ્યો ત્યારે આઈપીએલ ચાલુ થવાની એની તૈયારીઓ હતી અને બધી તૈયારીઓ ચાલતી હતી, તો આ શરૂમાં તો બધાને આની ગંભીરતા ખબર નહોતી, એટલે ઘણા લોકો આવીને કહેતા હતા કે આ સલું ખોટું આઈપીએલ ગઈ, આપણી વગર કારણે જ ગઈ, એ લોકોને ખબર નથી કે આ કારણ કેટલું મોટું છે, પણ એ લોકો માટે છે કે કોરોનાનું સ્કોરબોર્ડ જોવું જ પડે. જે લોકો આઈપીએલનું સ્કોરબોર્ડ જોવાના હતા એને બદલે હવે એ લોકો કોરોનાનું સ્કોરબોર્ડ જોઈ રહ્યા છે કે કેટલા ડેથ થયા અને કેટલા
લોકો પોઝિટિવ થયા કે કોરોનાનું સ્કોરબોર્ડ જોવું જ પડે, વધતા આંખથી ભલે એને પીડા થતી હોય. કોરોનાનું પેલા આઈપીએલના સ્કોરબોર્ડમાં સ્કોરબોર્ડ વધે તેમ તેમ લોકોને આનંદ આવે, આમાં સ્કોરબોર્ડ વધે તેમ તેમ લોકોની પીડા વધે છે. કે કોરોનાનું સ્કોરબોર્ડ જોવું જ પડે, વધતા આંખથી ભલે એને પીડા થતી હોય, કે જાણે કે ઇન્સાનની ભગવાનો સાથે, જાણે કે ઇન્સાનની ભગવાનો સાથે જીવન નામની ફાઇનલ મેચ રમાતી હોય, કે જાણે કે ઇન્સાનની ભગવાનો સાથે જીવન નામની ફાઇનલ મેચ રમાતી હોય. અને બીજી કેટલીક પંક્તિઓ છે કે આ એક કોરોનાની એવી વાત છે કે આપણે માનવ જાત આ સદીમાં આવો પહેલો મોટો ઘાતક પાન્ડેમિક જોઈ રહ્યા છીએ. આવો મોટો રોગચાળો આ સદીનો કદાચ સૌથી મોટો નીવડે તો નવાય નહીં. તો આપણને એમ થાય કે આપણે આટલું બધું મેળવ્યું છે એનો શું અર્થ છે? તો આ વાત છે કે શું આ સત્તા સમજ શક્તિ ને પ્રગતિ સઘળું ફારસ છે? શું આ સત્તા સમજ શક્તિ ને પ્રગતિ સઘળું ફારસ છે? કે વિરાટ વિશ્વને વલોવતો વિદ્રોહી વામન વાયરસ છે. આ એક વામન દેખાતો બી નથી એવો વાયરસ છે, પણ એની આગળ શું આ સત્તા સમજ શક્તિ ને પ્રગતિ સઘળું ફારસ છે? કે વિરાટ વિશ્વને વલોવતો વિદ્રોહી વામન વાયરસ છે. અને બીજી એક વાત છે કે રહેવા માંડ્યું છે ઘરમાં પુરાઈને હેમખેમ. અત્યારે આખું વિશ્વ શું કરે છે, આખું ભારત શું કરે છે, ગુજરાત આખું શું કરે છે? કે રહેવા માંડ્યું છે ઘરમાં પુરાઈને હેમખેમ, તૃતીય વિશ્વયુદ્ધની શરૂઆત હોય એમ. કઈ રીતે આપણે ઘરમાં લોકડાઉન થઈ ગયા છે તો એની વાત છે કે જાણે વડવડ નહીં હોય કે રહેવા, તો કદાચ વડવડથી એ મોટું છે કે વડવડમાં તો એનિમી દેખાય આપણને, આ તો એનિમી દેખાતો પણ નથી. કે રહેવા માંડ્યું છે ઘરમાં પુરાઈને હેમખેમ, તૃતીય વિશ્વયુદ્ધની શરૂઆત હોય એમ. અને આ અમારા શહેર સુરત માટે ખાસ આ ચાર પંક્તિઓ અર્પણ છે. કે ભીડને ટોળા નહીં થાય તો કંઈ વાત બને, કે ભીડ ને ટોળા નહીં થાય તો કંઈ વાત બને, કે સૌને ઘરમાં જ ગમી જાય તો કંઈ વાત બને. ભીડને ટોળા નહીં થાય તો કંઈ વાત બને, કે સૌને ઘરમાં જ ગમી જાય તો કંઈ વાત બને. ને ટૂંકમાં આવનારા કેટલાક સપ્તાહ સુધી સુરતીઓ સુરતી મટી જાય તો કંઈ વાત બને. સુરતીઓ સુરતી મટી જાય એટલે કે રસ્તે ફૂટપાથ પર બેસીને ઢોસા પરાઠા ખાવાના અને બાઇક પર ટહેલવા નીકળવાનું, ટોળાઓ કરવાના, ભીડ કરવાની, તો આ બધું સુરતીપણું જે છે, મોજ મજા અને જલસા થોડા સમય માટે ભૂલી જવાના. કે ભીડને ટોળા નહીં થાય તો કંઈ વાત બને, સૌને ઘરમાં જ ગમી જાય તો કંઈ વાત બને. ટૂંકમાં આવનારા કેટલાક સપ્તાહ સુધી સુરતીઓ સુરતી મટી જાય તો કંઈ વાત બને. અને છેલ્લે એકાદ બે પંક્તિઓ બીજી, કે કદીક ગુસ્સામાં, કદીક ગુસ્સામાં, જલસામાં, કદીક દુઃખમાં, કદીક ડરમાં, કદીક ગુસ્સામાં, જલસામાં, કદીક દુઃખમાં, કદીક ડરમાં ન રહેતા હોઈએ જાણે બધા બિગ બોસના ઘરમાં. કદીક ગુસ્સામાં, જલસામાં, કદીક દુઃખમાં, કદીક ડરમાં ન રહેતા હોઈએ જાણે બધા બિગ બોસના ઘરમાં. અને આ બે પંક્તિમાં એક નાની વાત મેં કહી દીધી છે કે વચ્ચે દીવા પ્રગટાવવાની વાત કરી હતી આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ, તો મોદીજીને ચાહે ખુલકે એ વાત બતાઈ નહીં, મોદીજીને ચાહે ખુલકે એ વાત બતાઈ નહીં, કે ફકત દિયા હી જલાના હૈ, ફકત દિયા હી જલાના, દિયા સલાઈ નહીં. આ એટલા માટે કે ઘણા લોકો હવે દીવાને બદલે દીવાસળીઓ સળગાવે છે અને
જે કેરટેકર છે, જે ડૉક્ટર નર્સિસ છે, એની સામે પણ પંગા લે છે અને એ લોકોને પણ પોતાના એપાર્ટમેન્ટમાં પ્રવેશતા રોકે છે. તો એને માટે આ એક સાંકેતિક વાત કરી હતી. અને બસ છેલ્લી નાનકડી વાત કે લોકો ખૂબ ભયભીત થઈ ગયા છે. કોરોના કરતાં તો એનો ભય વધારે ઝડપથી પ્રસરી ચૂક્યો છે આખા દેશમાં. તો એ લોકો માટે આ ચાર પંક્તિ છે કે ચિંતા અને સતર્કતા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ. ચિંતા અને સતર્કતા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ, જળવાય એવા ભાન અને શાન રાખજો. જળવાય એવા ભાન અને શાન રાખજો કે કોવિડ શરીરમાં ન પ્રવેશે, કોવિડ શરીરમાં ન પેસે એની સાથોસાથ મનમાંય નહીં પ્રવેશે, એનું ધ્યાન રાખજો. તો ફરી એકવાર વિરલ રાજજીનો અને આપ સૌ દર્શકોનો ખૂબ ખૂબ આભાર. સુરતથી ડૉક્ટર મુકુલ ચોકસીના આપ સૌને સારા દિવસો જાય એવા શુભાશીષ. થેન્ક યુ.